હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુજ્જુ કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બટેટામાંથી ખૂબ જ ટેસ્ટી એવું એક પંજાબી શાક બનાવતા શીખીશું. જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય અને ખાલી બટેટા હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો. બીજા બધા જ શાકનો ટેસ્ટ ફેલ થઈ જશે, એટલું ટેસ્ટી ચટાકીદાર આ બટેટાનું શાક બને છે. તો ફ્રેન્ડ્સ, આની રેસિપી હું તમારા સાથે શેર કરું એ પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તેને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી અને બેલના આઇકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી હું જેવી નવી રેસિપી અપલોડ કરીશ કે તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી તેને જોઈ શકશો. સાથે જ તમને જો મારી રેસિપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને અમારો ફેસબુક અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ચોક્કસથી લાઇક કરજો. તો ચાલો ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર પંજાબી બટેટાનું શાક બનાવવાનું શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવીશું. તો તેના માટે મેં મિક્સર જારના અંદર 2 ચમચી આખા ધાણા લીધા છે. તેના અંદર 1/2 નાની ચમચી આપણે ખસખસ નાખીશું. તેના સાથે 1/2 ચમચી મેં આખું જીરું ઉમેર્યું છે. આ મસાલો આપણે શેકવાનો નથી, સીધો જ મિક્સરની જારમાં ક્રશ કરી દેવાનો છે. તેના સાથે 5-6 આખા સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે. 1 ઇંચ તજનો ટુકડો ઉમેરીશું આપણે. તેને મેં નાના 2-3 ટુકડામાં કટ કરી દીધું હતું. 7-8 આપણે લવિંગનો ઉપયોગ કરીશું. આ શાક થોડું તીખું બને છે, તો તમારા ઘરમાં અગર તીખું ના ખવાતું હોય તો તજ, લવિંગ, મરી થોડા ઓછા ઉમેરવા. તેના સાથે જ મેં 1 તમાલપત્ર ઉપયોગ કર્યો છે. 5 ચમચી તેના અંદર આખા કાળા મરી ઉમેર્યા છે. તેના સાથે 1/2 નાની ચમચી મેં તેના અંદર વરિયાળી ઉમેરી છે. 7-8 આપણે કાજુ ઉમેરીશું. તેના જ સાથે 7-8 આપણે બદામ ઉમેરવાની છે. પંજાબી શાકમાં મગજતરીનો બીનો ઉપયોગ પણ આગળ પડતો થતો હોય છે, તો અત્યારે 2 ચમચી આપણે મગજતરીના બી ઉમેરી દઈશું. અને આપણે આના અંદર બીજા કોઈ જ મસાલા નાખવાના નથી, એટલે ગળપણ માટે થઈને અત્યારે જે કિશમિશ આવે, દ્રાક્ષ, તે 2 ચમચી ઉમેરી છે. 4-5 આખા ઇલાયચી ઉમેરી છે. 1/2 ટુકડો આપણે બાદિયાળના ફૂલનો ઉમેર્યો છે. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સરના અંદર સરસ પેસ્ટ બનાવી બની જાય, સરસ પાવડર થઈ જાય એવી રીતના ક્રશ કરી દેવાનો છે. ત્યારબાદ મેં 4 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તેની આપણે છાલ નીકાળી દઈશું. છાલ નીકાળી તેના મોટા કટકા કરી દેવાના છે. આપણે મોટા મોટા પીસીસમાં કટ કરી દઈશું તેને. અને ત્યારબાદ ફોક જે આવે કાંટો, તે લઈને આપણે તેના અંદર પ્રિક કરી દઈશું. તેના અંદર કાણા પાડી દઈશું, જેથી આપણે તેને તળીએ તો સરસ રીતે અંદર સુધી બટેટા કૂક થઈ જાય. તો બધા જ બટેટા તૈયાર થઈ ગયા છે. હવે આપણે વેટ પેસ્ટ બનાવીશું. તો તેના અંદર મેં 2 લસણની કઢી લીધી છે, તેને મેં કટકા કરી દીધા છે. ત્યારબાદ તેના અંદર 1 લીલું મરચું ઉમેરવાનું છે આપણે. ત્યારબાદ 1 એકદમ જ નાનો કાંદો લીધો છે, તે ઉમેરી દઈશું. અને ત્યારબાદ આ બધી જ વસ્તુને, કાંદા, લસણ અને મરચાંને આપણે મિક્સરના અંદર પેસ્ટ બનાવીને ક્રશ કરી દઈશું. તો મસાલા આપણા તૈયાર છે. તો હવે આપણે બટેટાને ફ્રાય કરીશું. મધ્યમ તાપ ઉપર આપણે બટેટાને ફ્રાય કરવાના છે. થોડા ગુલાબી રંગના થાય એવા આપણે સરસ રીતે ફ્રાય કરી દઈશું, જેથી અંદર પણ સરસ રીતે ઓલમોસ્ટ ચડી જાય અને થોડા ફ્રાય પણ થઈ જાય. આપણે એકદમ જ નથી એને ચડાવી દેવાના. તમે જોઈ શકો છો કે સાવ થોડો જ ગોલ્ડન બ્રાઉન કલરના થાય, થોડો કલર બદલાય ઉપરનો, ત્યારે આપણે તરત જ નીકાળી દઈશું. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. તો શાક બનાવવા માટે મેં સીધું કૂકરના અંદર 3 ચમચી તેલ લીધું છે. તેના અંદર 5 ચમચી આપણે આખું જીરું ઉમેરીશું. જીરું સરસ રીતે ખીલી જાય ત્યારબાદ આપણે જે કાંદા, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રેડી રાખી હતી તે ઉમેરી દઈશું. તેને આપણે સરસ રીતે સાથળી દેવાની છે, જેથી તેની કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ 1/2 કપ મેં ટમેટાને
બોઈલ કરી બે ટમેટાને મેં બોઈલ કરી દીધા હતા અને તેને પછી ક્રશ કરી દીધું હતું તો તે અડધો કપ થઈને આપણી ટમેટાની પેસ્ટ તૈયાર થઈ છે તો તે ઉમેરી દઈશું અને તેને બે મિનિટ માટે આપણે સરસ રીતે સાતળી દેવાના છે ત્યારબાદ આપણે જે મસાલાનો પાવડર બનાવીને તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું અત્યારે મેં બધો જ મસાલાનો પાવડરનો ઉપયોગ કર્યો છે ફક્ત એક ચમચી બાકી રહ્યો હતો એટલો બધો જ મસાલો આપણે એકસાથે જ અંદર નાખી દેવાનો છે મસાલો નાખી અને બે મિનિટ માટે સરસ રીતે ફરીથી આપણે તેને સાતળી દેવાનો છે જેથી મસાલો સરસ રીતે ચડી જાય ત્યારબાદ ઘરની જે મલાઈ આવે તે મેં બે ચમચી અંદર ઉમેરી છે તમારા પાસે ઘરની મલાઈ ના હોય તો ફ્રેશ ક્રીમ જે બજારમાં મળતું હોય છે અમૂલનું તેનો પણ ઉપયોગ કરી શકો છો ક્રીમ નાખ્યા બાદ આપણે તેના અંદર દહીં નાખવાનું છે બે ચમચી આપણે ક્રીમ નાખ્યું મલાઈ નાખી તો તેના સામે બે ચમચી આપણે દહીં નાખીશું અને એક મિનિટ માટે સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે જે મસાલો બનાવ્યો હતો તે જ આપણે મસાલો કર્યો છે બાકી તેના ઉપરથી બીજો કોઈ જ મસાલો આવનો આપણે ઉપયોગ નથી કર્યો ત્યારબાદ આપણે જે બટેટાને ફ્રાય કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે અને એક વખત બધા જ મસાલા સાથે બટેટાને પણ હલાવીને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી બટેકા ઉપર પણ બધો મસાલો ચડી જાય ત્યારબાદ તેના અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો અત્યારે મેં એક કપ પાણી ઉમેર્યું છે તેના અંદર પાણી ઉમેરી આપણે ફરીથી એક વખત મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે અત્યારે જ શાકનો કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે પાણી થોડું ઉકળવાનું ચાલુ થઈ જાય ત્યારબાદ આપણે કૂકરને બંધ કરીશું અને એક વિસલ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું કારણ કે આપણા બટેટા ઓલમોસ્ટ જ્યારે ફ્રાય કર્યા ત્યારે તળીને તળાઈ થોડું ચડી ગયા હતા તો એક જ વિસલ થઈ ગઈ છે કૂકર ઠંડુ પડી ગયું છે તો હવે આપણે તેને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું પંજાબી બટેટાનું શાક ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે આને તમે રોટી પરાઠા રાઈસ નાન સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ ટેસ્ટી એવું પંજાબી બટેટાનું શાક તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તેના માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થયો છે જે વસ્તુઓ મેં યુઝ કરી છે તેનું પણ લિસ્ટ મેં તમને આપ્યું છે તો તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો